અને યમ હવે એના વિશેની માહિતી છે તે આપણે મેળવીએ યમ નિયમ આસન પ્રાણાયામ અને પ્રત્યાહાર એ પાંચ યમને બહિરંગ તરીકે ઓળખવામાં આવે છે કે યમ નિયમ આસન પ્રાણાયામ અને પ્રત્યાહાર આ પાંચ યમ તમને દર્શાવેલા છે એ પાંચ યમને છે બહિરંગ તરીકે છે તે ઓળખવામાં આવે છે યોગના આ પાંચ બહિરંગો દ્વારા શરીર અને મનને યોગ માર્ગમાં આગળ વધવા માટે આવશ્યક તાલીમ મળે છે યોગના આ પાંચ બહિરંગો દ્વારા શરીર અને મન છે એને યોગ માર્ગમાં આગળ વધારવા માટે આવશ્યક તાલીમ છે તે મળે છે ધારણા ધ્યાન અને સમાધિ એ ત્રણ યોગના અંતરંગો છે કે ધારણા છે ધ્યાન અને સમાધિ આ ત્રણ યોગના છે એ અંતરંગો છે યોગના આ ત્રણ અંતરંગો દ્વારા સાધકનું મન વધુ ને વધુ અંતર્મુખ બનીને આખરે ચિત્તવૃત્તિ નિરોધરૂપ યોગને સિદ્ધ કરે છે કે આ ત્રણ અંતરંગો દ્વારા સાધકનું મન છે વધુ ને વધુ અંતર્મુખ બને અને આખરે ચિત્તવૃત્તિ નિરોધરૂપ છે યોગ છે એને સિદ્ધ કરે છે આ આઠ અંગો કે પગથિયા તંદુરસ્ત શરીર તંદુરસ્ત મન અને તેનાથી પર જવાની યાત્રા છે આ યાત્રાનો આરંભ યમથી થાય છે તો સૌ પ્રથમ આપણે યમ વિશેની માહિતી છે તે મેળવીએ અમરકોશ અનુસાર યમનો અર્થ નૈતિક નિયમોનું આચરણ આધ્યાત્મિક ફરજ અને નિત્ય કર્મ એવો થાય છે કે અમરકોશ અનુસાર યમનો અર્થ છે શું છે તો કે નૈતિક નિયમોનું આચરણ આધ્યાત્મિક ફરજ અને નિત્ય કર્મ એવો થાય છે પતંજલિ અનુસાર યમનો અર્થ વિષયોમાંથી ઇન્દ્રિયો અને મનની ઉપર ઉપરા મતા છે કે પતંજલિ અનુસાર યમનો અર્થ શું છે તો કે વિષયોમાંથી ઇન્દ્રિયો અને મનની ઉપરા મતા આવો અર્થ છે તે દર્શાવવામાં આવેલો છે એટલે કે હિંસા ચોરી અસત્ય કામ વાસના અને પરિક્રમાથી નિવૃત્ત થવું એટલે હિંસા છે ચોરી અસત્ય કામ વાસના અને પરિગ્રહ છે એમાંથી નિવૃત્ત થવું યમનો કેવળ નિષેધક અર્થ નથી પરંતુ તેનો ભાવાત્મક અર્થ પણ છે કે યમનો માત્ર નકારાત્મક અર્થ નથી પરંતુ એનો ભાવાત્મક અર્થ પણ થાય છે આ અર્થ છે અહિંસા સત્ય અસત્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ ગુણોનું આચરણ કરવું કે આ અર્થ છે અહિંસા સત્ય અસત્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે એ ગુણોનું આચરણ કરવું હવે આ પાંચ યમના આચરણથી વ્યક્તિગત અને સામાજિક ચારિત્રનું નિર્માણ થાય છે કે આ પાંચ યમના આચરણ દ્વારા વ્યક્તિગત રીતે અને સામાજિક રીતે ચારિત્ર છે એનું નિર્માણ થાય છે અને વ્યક્તિ અને સમાજ બંને શુદ્ધ અને સ્વસ્થ બને છે કે વ્યક્તિ અને સમાજ બંને શુદ્ધ અને સ્વસ્થ બને છે અષ્ટાનિયમનો પાયો યમ છે કે અષ્ટાનિયમ છે કે આઠ યોગ છે એનો પાયો છે એ શું છે તો કે યમ છે કારણ કે યોગના સર્વ અંગોમાં યમ વ્યાપ્ત છે કે કારણ શું છે તો કે યોગના સર્વ અંગોમાં યમ છે એ વ્યાપ્ત છે યોગની દરેક ભૂમિકાએ યમનું પાલન અનિવાર્ય છે કે યોગની તમામ ભૂમિકામાં યમનું પાલન છે એ ફરજિયાત છે તેથી યોગ દર્શન પાંચ યમોને સાર્વભૌમ ગણે છે કારણ કે યોગ દર્શન છે એ આ પાંચ યમો છે એને સાર્વભૌમ ગણે છે તેમાં તમને પ્રથમ આપેલું છે અહિંસા પ્રાણી માત્રની હિંસા ન કરવી તેને દુઃખ કે પીડા ન પહોંચાડવી એ અહિંસા છે કે પ્રાણી માત્રની હિંસા ન કરવી જોઈએ તેને દુઃખ કે પીડા ન થાય એવું છે તે જોવું જોઈએ જે શું છે તો કે અહિંસા અહિંસાના ગુણને વિકસાવવા માટે અહિંસાનું પાલન કરવું આવશ્યક છે કે અહિંસાના ગુણનો વિકાસ કરવા માટે અહિંસાનું પાલન કરવું ફરજિયાત છે અહિંસાના આચરણ દ્વારા અન્ય યમોની પ્રતિષ્ઠા થાય છે કે અહિંસાના આચરણ દ્વારા અન્ય યમો છે એની પ્રતિષ્ઠા થાય છે પાંચ યમોમાં અહિંસા જ મુખ્ય છે કે પાંચ યમમાં અહિંસા છે તે મુખ્ય છે